हेलो गुड मॉर्निंग दोस्तों, मेसना वीडियो लेक्चर में आप सब स्वागत है। मित्रों आगनू जे काय पण आपणे काम कर्युं छे स्वाध्याय एक ना पांच दाखला सुधी पूरु कर्युं हतुं आपणे, तो एनी आगळना उदाहरण अने स्वाध्याय एक ने फरी पाछो मित्रों छे आ वस्तु एक वखत फरी पाछो आपुं। स्वाध्याय शरूआत छे अत्यारे, एटले आ चेप्टर छे शरूआतमां आपणो जोम अने जुस्सो जबरदस्त होय, एटले फरी एक वखत आपणे पूरु थाय। હવે બે પીરિયડનું જ કામ છે, આ અને આના પછીનું બે લેક્ચરની અંદર આ ચેપ્ટર પૂરું થઈ જવાનું છે મિત્રો। તો ફરી પાછું એક વખત તમારે વાંચી જવું, સમજવું અને ગણજો મોટે, તો એનાથી તમારો મુખવરો અત્યારે એના ઉપર સારી ગ્રીપ આવી જશે, અને પ્લસમાં તમારે કોઈ પણ સારી રેફરન્સ બુક લઈ લેશો તો એની અંદરથી તમે એના એમસીક્યુ છે એ બહુ સારી પ્રેક્ટિસ એની અંદરથી કરી શકશો મિત્રો। એટલે એમસીક્યુની પ્રેક્ટિસ કરવી, ખાસ મિત્રો એમસીક્યુ ઉપર ભાર આપીશ, કારણ કે બોર્ડના 50 માર્ક્સના થિયરી સિવાય ટોટલ તમારે એમસીક્યુનું જ મહત્વ છે મિત્રો। જીની એક્ઝામ હોય, ગુજકેટની હોય, કે ઇવન બોર્ડમાં 50% માર્ક્સનું વેઇટેજ એમસીક્યુનું જ હોય છે મિત્રો। તો બધાએ એમસીક્યુ ઉપર ખાસ ફોકસ કરવું જરૂરી છે, અને પ્લસ થિયરી છે એ પણ જરૂરી જ છે મિત્રો। તો એના માટે 50 માર્ક્સનું જે થિયરી છે એના માટે પણ ચેપ્ટર વ્યવસ્થિત ગણશું તો એનો ફાયદો તમને ચોક્કસથી એમસીક્યુમાં પણ થશે મિત્રો। તો ચાલો મિત્રો વધ્યા આગળ, સીધી વાત નો બકવાસ, સ્વાધ્યાય એક ના દાખલા નંબર 6 થી આગળ વધી। હવે 6ઠા નંબરનો દાખલો અને 7મા નંબરનો દાખલો, આ બે દાખલા છે ને એક્ચ્યુઅલી આપણે ઉદાહરણની અંદર ગણી ગયા છીએ, એટલે કે ઉદાહરણ નંબર 20 છે એ ઉદાહરણ નંબર 20 છઠ્ઠા દાખલા, અને પછીનો 7મો ગણશું એ ઉદાહરણ 21 છે, એટલે ઈનું એ કદાચ ફરી પાછું આમાં બે યાદ ન રાખી રકમ અલગ અલગ, તો તમે ઈનું એ આમાં લખશો તો પણ ચાલશે, અથવા તો આપણે કંઈક નવું આની અંદર આપીએ ઉદાહરણ તરીકે। અહીંયા શું કીધું છે છઠ્ઠા દાખલામાં, કે બે વિધેય f from n થી z અને g from z થી z ના ઉદાહરણ આપો કે જેથી g of f એક એક હોય પરંતુ g એક એક ન હોય, આવું આપણે ઉદાહરણ આપવાનું છે મિત્રો। તો ધારી લઈએ f અને g, ધારો કે f from n to z f of x બરાબર x અને g from z to z g of x બરાબર mod x છે, ઓકે? આવા બે વિધે આપણે ધારી લીધા, f of x બરાબર x અને g of x બરાબર mod x। સામાન્ય રીતે તદે વિધે n થી n ઉપર હોય, પણ n થી z ઉપર પણ વ્યાખ્યાયિત કરવું હોય તો કરી શકો મિત્રો, કોઈ ફેર પડતો નથી। સહપ્રદેશ છે એનો વિસ્તાર ના બદલે સહપ્રદેશમાં z ની અંદર n તો આખો સમાય જાય છે, તો કોઈ પ્રોબ્લેમ છે નહીં। f અને z આઈ જોઈ, તો હવે f છે એ તો એક સાથે ઘટકો જોડાયેલ છે, પણ આને તકલીફ છે g ને, g ની અંદર જોશો તો z થી z નું વિધેય છે અને mod x આપણે લીધું છે, mod x લેવાથી શું થશે કે ધન અને ઋણ બેયમાં કિંમત સરખી જ આવશે, એનો મતલબ એક એક ધાતુ બંધ થઈ જશે, એટલે g માટે આપણે કહીએ કે તેથી g of -1 કોઈ પણ બે સંખ્યા પ્લસ માઇનસ 2 અને માઇનસ 2 લ્યો, 3 અને માઇનસ 3 લ્યો, 1 અને માઇનસ 1 લ્યો, કોઈ પણ ચાલશે, g ઓફ માઇનસ 1 બરાબર મોડ ઓફ માઇનસ 1 બરાબર 1 અને g ઓફ 1 બરાબર મોડ ઓફ 1 બરાબર 1, એટલે માઇનસ 1 અને 1 બેયનું મૂલ્ય આપણને 1 જ મળે છે, તો આપણે કહી શકીએ કે તેથી માઇનસ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 પણ g ઓફ માઇનસ 1 બરાબર g ઓફ 1, તેથી g એક એક વિધેય નથી, ઓકે? f તો એક એક થશે, ઓકે? એના દરેક ઘટકનો આપણો પ્રતિબિંબ મળશે, એટલે g છે એ એક એક નથી, હવે g ઓફ f છે એ એક એક છે એવું આપણે બતાવવું પડશે, કઈ બાજુ હું બતાવી દી, તથા g ઓફ f, હવે g ઓફ f ક્યાંથી ક્યાંનો વિધેય થશે મિત્રો, તો g g ઓફ f મેં તમને કીધું છે કે આ આને પહેલું ના અને બીજું કયો, તો બીજા વિધેયના પ્રદેશથી પહેલા વિધેયના સહપ્રદેશ સુધી હોય, બીજા વિધેય એટલે કે f ના પ્રદેશથી g ના સહપ્રદેશ, f નો પ્રદેશ n અને g નો સહપ્રદેશ z, એટલે n થી z નું વિધેય થાય, અને g ઓફ f શું થશે, તો કે g ઓફ f ઓફ x બરાબર g ઓફ f ઓફ x બરાબર g ઓફ f ઓફ x શું છે, તો કે x અને g of x બરાબર પણ mod x, એટલે આના બરાબર mod x આવશે, એટલે g of f of x બરાબર mod x। હવે અહીંયા જે એવું છે એ n થી z માં થઈ ગયું છે, એટલે હવે એ કેવું થઈ જશે મિત્રો, mod x હશે તો પણ,
કારણ કે આની અંદર ઋણ સંખ્યાઓ તો છે જ નહીં એટલે સામે બે સંખ્યા એવી આમાંથી નહીં મળે કે જે સમાન પ્રતિબિંબ ધરાવતી હશે એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી આમાં થતું તો આની z થી z હતું એટલે g છે એ એક એક થતું નહીં ઓકે થયું નહીં તો હવે અહીં આપણે લઈ કે પ્રત્યેક x1 x2 belongs to n માટે g of f of x1 બરાબર g of f of x2 implies તો ડાયરેક્ટ લખશું તો પણ ચાલશે કારણ કે ઉપર અહીં ગણતરીમાં બતાવ્યું છે તો ડાયરેક્ટ લખું છું કે અહીંયા x છે તો અહીં મોડ x થયું છે ઉપર બતાવી દીધું છે આપણે કે સંયોજક શું મળે છે આપણને એટલે અહીંયા ડાયરેક્ટ આપણે મોડ ઓફ x1 લખી શકીએ મોડ ઓફ x1 બરાબર મોડ ઓફ x2 હવે મોડ આપણે દૂર કરવા માટે x1 અને x2 બે પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યા તો ધન જ હોય તો એના માં રાખો કે ન રાખો કોઈ ફેર પડતો નથી એટલે અહીં આપણે x1 બરાબર x2 લખી શકીએ કારણ કે x1 x2 બિલોંગ્સ ટુ n છે એટલે ઓકે તો g of f of x1 બરાબર g of f of x2 લઈ અને x1 બરાબર x2 આપણે બતાવી દીધું છે એનો મતલબ g of f એક એક છે તેથી g of f એક એક વિધેય છે એટલે આ ઉદાહરણ આપણે એવું આપ્યું છે કે જેમાં g of f એક એક છે પણ g એક એક નથી પાછું f એક એક બતાવવાનું નથી પણ g f છે એક એક બહુ જરૂરી છે તો નોંધી લ્યો છઠ્ઠા દાખલાને ચાલો મિત્રો પછીનો દાખલા નંબર 7 જે ઉદાહરણ 21 જેવો છે મિત્રો બે વિધેયો f from n થી n અને g from n થી n ના ઉદાહરણ આપો કે જેથી g of f વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત ન હોય મિત્રો g વ્યાપ્ત હશે મિત્રો આની અંદર તો આપણે આ રીતે ઉદાહરણ આપશું ધારો કે f from n થી n f of x બરાબર x plus 1 અને g from n થી n g of x બરાબર x minus 1 જ્યારે x greater than 1 હોય અને x બરાબર 1 ત્યારે 1 ઓકે છે આ પ્રમાણે ના આપણે f અને g ધારી લીધા છે f of x ઓર n થી n નું વિધેય છે હવે x plus 1 આપણે લઈ લીધું છે x plus 1 લઈ લઈએ એટલે શું થાય તો કે x plus 1 લઉં એટલે આમાંથી એક મૂકશું આપણે તો 1 + 1 બે થી સ્ટાર્ટ થશે એનું મૂલ્ય 1 નહીં આવે ક્યારે આ વિધેયનું તો શું થશે 1 નહીં આવે એટલે આનો એક ઘટક 1 છે ઈ એના વિસ્તારમાં આવશે નહીં તો વ્યાપ્ત થઈ શકે નહીં પછી g from n થી n g of x બરાબર x minus 1 જ્યારે x greater than 1 હોય અને x બરાબર 1 ત્યારે 1 તો આની અંદર છે એનો આપણે વિસ્તાર મેળવશું g of f નો ઓકે આ તો વ્યાપ્ત છે કારણ કે 1 માં 1 આવે પછી 2 મૂકશું અહીંયા અહીંયા 1 થી મોટી સંખ્યા લેવાની તો 2 મૂકશો તો 2 માંથી 1 જાય તો 1 આવે પછી 3 મૂકશો તો 3 માંથી 1 જાય તો 2 આવે એટલે આ એક જ છે કે જે તમને કિંમતો આપે છે x બરાબર 1 1 સાથે જોડાય છે પછી 2 પણ 1 સાથે જોડાય છે ઓકે એટલે આ છે ઈ g વિધેય છે ઈ વ્યાપ્ત પણ થશે અને એક એક તો ન કહી શકાય પણ વ્યાપ્ત કહી શકાય વ્યાપ્ત થશે એક એક વિધેય પણ આપણે તો અહીં વ્યાપ્તની ચર્ચા કરવાની છે તો તેથી f from n થી n f of x બરાબર x plus 1 એના પ્રદેશમાંથી કિંમતો મૂકી વિસ્તારના ઘટકો n હોય ત્યારે ઘટકો મૂકીને એનો વિસ્તાર મેળવી શકીએ આરામથી 1 plus 1 બરાબર 2 પછી f of 2 બરાબર 2 plus 1 બરાબર 3 પછી f of 3 બરાબર 3 plus 1 બરાબર 4 ઓકે તો આ રીતે આગળ વધતા જશે પછી અહીંથી ડોટ 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 કરી દેવાના ઓકે તેથી રેન્જ ઓફ f બરાબર શું મેળવવા પડે તો કે 2 3 4 અપ ટુ 2 એનો મતલબ કે આ આપણને શું મળ્યું છે તો કે n માઈનસ 1 ઓકે આમાં 1 નથી બાકી બધા પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે એટલે n માઈનસ 1 તેથી રેન્જ ઓફ f ઇઝ નોટ ઇક્વલ ટુ n સમપ્રદેશ તેથી f વ્યાપ્ત નથી ઓકે એટલે f છે વ્યાપ્ત નથી એવું આપણે બતાવી દીધું હવે g નું f સાથેનું સંયોજન g નું f સાથેનું સંયોજન લઈએ તથા g of f આ n થી n ના વિધેયો છે એટલે આ પણ n થી n નું જ વિધેય થશે g નું f સાથેનું સંયોજન
g ઓફ f એમાં આપણે મૂલ્ય મૂકતા જઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે નહીં તો આપકો પછી વિધેય સંયોજન કરીને x greater than 1 અને x equal to 1 માટે બનાવવું પડશે તો g ઓફ f ઓફ એનો પ્રદેશ 1 છે તો g ઓફ f ઓફ 1 બરાબર g ઓફ f ઓફ 1 હવે આમાં 1 મૂકશો તમે તો 1 plus 1 g ઓફ 2 અને g ઓફ 2 2 છે એ એક કરતા મોટી સંખ્યા છે એટલે અહીંયા 2 minus 1 એટલે આ 1 થશે પછી g ઓફ f ઓફ 2 મૂકશો તો g ઓફ f ઓફ 2 g ઓફ 2 મૂકશો આમાં તો 2 એટલે આ થશે 3 તો આ 3 minus 1 બરાબર 2 પછી g ઓફ f ઓફ 3 મૂકશો તો g ઓફ f ઓફ 3 તો g ઓફ f ઓફ 3 મૂકશો આમાં તો 3 ને 4 થશે અને 4 છે એ ની એક અંદર છે x છે એટલે 4 હોય એક થી મોટી કિંમત છે એટલે 4 માઈનસ 1 4 માઈનસ 1 3 ઓકે એટલે આ રીતે મળતું રહેશે આપણને 3 સુધી ઘટકો લખ્યા છે તેથી રેન્જ ઓફ g ઓફ f બરાબર શું થશે તો કે 1 2 3 4 અપ ટુ 2 બરાબર n તેથી રેન્જ ઓફ g ઓફ f બરાબર n સબ પ્રદેશ જેટલું થઈ ગયું તેથી g ઓફ f વ્યાપ્ત વિધેય છે એટલે બે ની અંદર વિસ્તારની મદદથી જ આપણે બતાવી દીધું છે આમાં વિસ્તાર મેળવો જેમાં 1 નથી આવતો એટલે એના સબ પ્રદેશ જેટલો નથી થતો એનો વિસ્તાર જ્યારે આની અંદર g ઓફ f માં આપણે કિંમતો મૂકીને એનો વિસ્તાર મેળવો તો એ n જેટલો થઈ જાય છે એના સબ પ્રદેશ જેટલો એટલે g ઓફ f વ્યાપ્ત છે જ્યારે f છે એ વ્યાપ્ત નથી જ્યારે g છે એ વ્યાપ્ત થશે મિત્રો તો નોંધી લેવા દે આપણે ચાલો મિત્રો પછીનો દાખલા નંબર 8 ઉપર આવો x એ આપેલ અરિક્ત ગણ છે x છે e ખાલી ન હોય એવો અરિક્ત એટલે ખાલી ન હોય એવો ગણ છે x ના તમામ ઉપગણોનો ગણ p of x એટલે કે x નો ઘાત ગણ જેને આપણે કહીએ x ના તમામ ઉપગણોથી બનતા ગણને એનો ઘાત ગણ કહેવાય પાવર સેટ ઓફ x એટલે p ઓફ x થી દર્શાવાય નો વિચાર કરો હવે p ઓફ x માં સંબંધ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે કે p ઓફ x ના ઉપગણો a અને b માટે p ઓફ x માંથી બે આપણે ગણ a અને b લઈ તો a છે એ b નો ઉપગણ હોય તો અને તો જ a અને b ને સંબંધ r થી બે જોડાયેલા છે એવું આપણે કહી શકીએ તો r એ p ઓફ x પર સામ્ય સંબંધ છે તમારા જવાબનું સમર્થન કરો મતલબ કે તમે ચેક કરો સમર્થન કરવું તમારે એનું 1 બાય 1 સ્વવાચક સંમિત અને પરંપરિતતા ત્રણેયનું પાલન થાય છે કે નહીં તમારે ચેક કરી અને પછી કહેવાનું છે જો ત્રણેયનું પાલન થાય તો સામ્ય સંબંધ છે અને જો ન થાય તો સામ્ય સંબંધ નથી ઓકે ચાલો કરીએ 1 બાય 1 p ઓફ x પર નો સંબંધ ab belongs to p ઓફ x માટે જો a સબસેટ r તો અને તો જ a r b છે આવો આપણે સંબંધ આપ્યો છે સ્વવાચક લઈ સ્વવાચક પ્રત્યેક a belongs to p of x માટે સ્વવાચક માટે એક જ ગણની જરૂર પડશે p of x એના ઘાત ગણમાંથી આપણે એક ગણ લઈ a is belongs to p of x તો આપણે જાણીએ છીએ કે a છે એ સબસેટ a હોય છે પોતે પોતામાં સમાયેલો હંમેશ કોઈ પણ ગણ માટે વાત કરીએ તો a એ ગણ છે એ પોતામાં સમાયેલો જ હોય એટલે a is સબસેટ a લખી શકીએ a સબસેટ a તેથી a r b a ને b સાથે સંબંધ છે તેથી આ સ્વવાચક છે ઓકે સંમિતતા અને પરંપરિતતા સંમિતતા પ્રત્યેક ab belongs to p of x માં જો મિત્રો આયા સંમિતતાનું પાલન થશે નહીં જો આ પ્રમાણે લઈ કે જો
a subset b તો અને તો જ આપણે કહી શકીએ કે a અને b ને સંબંધ છે. જો a subset b તો a આ b છે, પણ એનું ઉલટું આપણે બતાવવું હોય એટલે આપણે ક્રમિક જોડ માટે લઈ આયા એક કામ કરો. અહીંથી એક લાઈન લખી નાખીએ આપણે એટલે તમને a A A is belongs to આ લોકો કયા લોકો બે ની વચ્ચે. ઓકે, જો A B is belongs to આ એનો મતલબ કે A is subset B, પરંતુ જો A is not equal to B હોય તો B is not subset A થાય. બે ગણ જો સમાન ન હોય તો એ બી ની અંદર સમાયેલો હોય શકે, પણ બે સમાન ન હોય તો બી એમાં સમાયેલી જરૂરી નથી. દાખલા તરીકે તમે આપણે કામુસમાં દાખલા તરીકે લખી, દાખલા તરીકે એ માં હું 2-3 લઉં અને બી માં હું 2-3-5 લઉં તો એ સબસેટ બી છે પરંતુ બી ઇઝ નોટ સબસેટ એ. તમને ખ્યાલ આવી જાય કે એ છે બી માં સમાઈ જાય છે, પણ એનું ઉલટું છે પોસિબલ છે નહીં. બે ગણ સમાન હોય તો જ પોસિબલ છે, બાકી પોસિબલ નથી. એટલે આ હોય ઇઝ નોટ સબસેટ બી તો આપણે કહી શકીએ કે બી એ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર, તેથી આર સંમિત નથી. ઓકે, વિષમિત સંબંધ થઈ શકે, ઉપગણનો સંબંધ છે, પણ સંમિત થશે નહીં. પરંપરિકતા પ્રત્યેક ABC belongs to P of X માટે જો AB belongs to R અને BC belongs to R હોય તો શું લખી શકીએ? AB belongs to R નો મતલબ A is subset B અને BC belongs to R નો મતલબ B is subset C. હવે એ બી માં સમાતો હોય અને બી છે એ સી માં સમાઈ જતો હોય તો એ આખો છે એ સી માં સમાય એવું આપણે કહી શકીએ. તેથી એ ઇઝ સબસેટ સી, તેથી એ સી ઇઝ બિલોંગ્સ ટુ આર, તેથી આર પરંપરિત છે. મતલબ આર છે એ કેવો મળ્યો આપણને? સ્વવાચક. તેથી આર સ્વવાચક છે. અહીં R એ સ્વવાચક અને પરંપરિત છે, પરંતુ R એ સંમિત નથી, તેથી R એ સામ્ય સંબંધ નથી. ઓકે, એટલે અહીંયા સંમિતતાનું પાલન નથી થતું એટલા માટે સામ્ય સંબંધ થશે નહીં. મિત્રો નોંધી લો, ચાલો મિત્રો હવે એના પછીનો અગત્યનો કહી શકાય એવો દાખલો 9 છે. આપેલ અરિત ગણ x નો ઘાત ગણ p of x, આ પણ ઘાત ગણ x ના ઘાત ગણ ઉપર જ વ્યાખ્યાયિત વિક્રિયા બીજાની અંદર ઓલું ગણ માટે હતું, આપણે સામ્ય સંબંધ છે કે નહીં ચેક કરવાનું હતું. આ દ્વિક્રિયા આધારિત દાખલો છે. દ્વિક્રિયા સ્ટાર ફ્રોમ p of x ક્રોસ p of x થી p of x a સ્ટાર b બરાબર a છેદ b પ્રત્યેક ab belongs to x દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે દ્વિક્રિયા. ઓકે, x ના ઘાત ગણ ઉપર વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે, છેદ થી વ્યાખ્યાયિત કરેલી છે. બે ગણનો સ્ટાર જો e બે ના છેદગણ જેટલું મૂલ્ય આપણને આપે તો સાબિત કરો કે x એ આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક છે અને વિક્રિયા સ્ટાર ને સાપેક્ષ p of x માં કેવળ x જ વ્યસ સંપન્ન છે. મિત્રો આવું આપણે સાબિત કરવાનું છે. તો વિક્રિયા મેં લખી છે સ્ટાર ફ્રોમ p of x ક્રોસ p of x થી p of x a સ્ટાર b બરાબર a છેદ b. તો પહેલા તટસ્થ ઘટક ની વાત કરી આપણે. તટસ્થ ઘટક ધારો કે સ્ટાર નો તટસ્થ ઘટક આમાં કેપિટલ લેશું e, કારણ કે ગણ છે કે ગણમાં કેપિટલ a કેપિટલ b એમ તટસ્થ ઘટક માટે e પણ આપણે કેપિટલ લેશું. તો શું થવું જોઈએ? તો કે a સ્ટાર
E बराबर A बराबर E star A for all A belongs to P of X. ओके तो आ भी આપણે લઈએ તેથી A star E बराबर A. હવે A star E નો મતલબ શું થાય તો કે A છેદ E बराबर A. હવે તમે જોજો કે A નો અને E નો છેદગણ A એટલે કે અહીંયા તમે જે A ની જગ્યાએ જે ગણ લ્યો E નો એ જ ગણ અહીંયા તો જ આવશે જો E ની જગ્યાએ શું લઈ શકો હવે છેદગણમાં આપણને ખબર છે કે નાનો ગણ હોય ઈ જ આવે હવે સૌથી મોટો ગણ અહીંયા આપણે x ના ઘાત ગણને p of x કીધો એટલે મોટા મોટો ગણ જે કાઈ હશે p of x ની અંદર x પોતે જ હશે એનો મતલબ હું જો E બરાબર x લઉં તો જ x નો કોઈ પણ ગણ સાથેનો છેદગણ e નાનો x કરતા નાનો ગણ e બને તો જ a આવે એટલે કે બરાબર a જો e બરાબર x હોય e બરાબર x હોય તો જ આ પોસિબલ છે તેથી e બરાબર x તો અહીંયા આપણે e બરાબર x એનો તટસ્થ ઘટક મળ્યો તેથી e બરાબર x એ સ્ટાર નો તટસ્થ ઘટક છે ઓકે હવે એના વ્યસ્ત ઘટકની વાત કરો વ્યસ્ત ઘટક જો a નો વ્યસ્ત ઘટક b હોય તો a સ્ટાર b બરાબર e બરાબર b સ્ટાર a થશે બે નો સ્ટાર બરાબર e એટલે આટલું લઈએ માંથી છેદક્રિયા સંક્રમિત તો છે જ એટલે બે ભેગું લેવાની જરૂર નથી કે a સ્ટાર b બરાબર e a સ્ટાર b a સ્ટાર b એટલે a છેદ b બરાબર e છે એના બરાબર આપણે x મેળવો છે તો e ની જગ્યાએ x હવે કોઈ પણ બે ગણનો છેદગણ એનો મોટા મોટો ઉપગણ જે x નો છે x પોતે જ ક્યારે થાય તો કે બે ગણનો છેદગણ x તો જ થાય કે જો બે સરખા હોય તો જ પોસિબલ છે બાકી એકબીજાથી નાના મોટા કોઈ પણ ગણ હોય તો એ પોસિબલ છે નહીં ઓકે એટલે આપણે તો અહીં x જ જોઈએ છે કારણ કે e બરાબર x છે એટલે બે નો છેદગણ x તો જ થાય કે જો a બરાબર b બરાબર x હોય a અને b બે x જેટલા હોય તો જ બે નો છેદગણ x થાય બાકી થઈ શકે નહીં મિત્રો તો એનો મતલબ એવો થયો કે b બરાબર x અને a બરાબર x મતલબ x એવો એક જ ઘટક મળે છે કે એનો વ્યસ્ત e પોતે જ મળે છે બાકી કોઈના વ્યસ્તનું અસ્તિત્વ છેદક્રિયા માટે નથી તેથી x નો વ્યસ્ત ઘટક x પોતે જ છે તેથી x ઇન્વર્સ બરાબર x આ છેદક્રિયા માટે વાત કરી આ જ વસ્તુ જો તમારે યોગ ક્રિયા માટે કરવી હોય તો એટલે કે અહીંયા યોગ હશે તો યોગ ક્રિયા માટે શું થશે કે નોંધ કરી નાખો તો નોંધમાં a સ્ટાર આ રીતે વ્યાખ્યાયિત ખાલી a સ્ટાર b બરાબર a યોગ b હોય તો યોગ ક્રિયા નો તટસ્થ ઘટક e બરાબર phi થાય અને માત્ર phi નો વ્યસ્ત ઘટક phi પોતે જ મળે તેથી phi ઇન્વર્સ બરાબર phi પણ યોગ ક્રિયા માટે જો અહીં તમે મૂકશો એટલે a યોગ અહીં શું થાય તો કે a યોગ e બરાબર a કોઈ પણ ગણ સાથે તમે e નો યોગગણ લ્યો તો સામે a જ ક્યારે આવે તો કે હું જો e બરાબર ખાલી ગણ લઈ લઉં તો યોગની ક્રિયામાં આપણને ખબર છે કે આમાં આના બેયના ઘટકો હોય બેયનો યોગ એટલે બંનેના ઘટકો લેવાના હોય પણ જો e બરાબર ખાલી ગણ જ હોય તો અહીંયા જે હોય e નો જ ગણ સામે આવવાનો એટલે e બરાબર ખાલી ગણ છે એનો તટસ્થ ઘટક બનશે અને phi માટે આપણે જોઈએ તો a યોગ b બરાબર આ ક્યારે થાય કે જો e બરાબર phi હોય અને a યોગ b બરાબર e તો a યોગ b બરાબર ખાલી ગણ ક્યારે થાય કે a અને b નો બેનો યોગ ગણ છે ખાલી ગણ ક્યારે થાય તો કે બે ખાલી ગણ હોય તો જ ખાલી ગણ થાય બાકી યોગ ગણ ક્યારે ખાલી ગણ થાય ન
नहीं એટલે કે જો a બરાબર b બરાબર 5 હોય ઓકે તો જ ખાલી રન થાય એટલે b બરાબર 5 હશે તમને ઓકે એટલે b નો x 5 નો ઇન્વર્સ 5 5 સિવાય કોઈના યોગ ક્રિયા માટે કોઈના વ્યસ્ત અસ્તિત્વ ધરાવતા નથી મિત્રો તો આ નોંધી લેજો અને આ નોંધ પણ ધ્યાનમાં રાખજો કારણ કે છેદ માટે તમને દાખલો કીધો છે પણ યોગ માટે ટેક્સ્ટ માં નથી તો યોગ માટે તમને આવડવો જોઈએ આવી જ રીતે લખવાનું થશે गण मां जो निश्चित घटक हो जोई सकसो के 1 2 3 अप टू n 1 થી n घटक हो 1 થી n સુધી ની પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે n ઘટકો છે એટલે 1 થી n સુધીના ઘટકો થી 1 થી n સુધીના ઘટકોના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા મેળવવાનું કહે છે તો જો ગણની અંદર નિશ્ચિત ઘટકો હોય અને ઈ ગણથી ઈ ગણનું જ વિધેય હોય તો એના માટે એક એક વિધેયની વાત કરે તો પણ npn એટલે કે n ફેક્ટોરિયલ જેટલા જ મળે વ્યાપ્ત વિધેય કીએ તો પણ n ફેક્ટોરિયલ જેટલા જ મળે અને એક એક અને વ્યાપ્ત બંને કીએ તો પણ એટલા જ મળે કારણ કે જો વિધેય જ્યારે આમાં અને આમાં સરખા નિશ્ચિત શાંત ગણ આવેલો હોય શાંત ગણ ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય અને અહીંથી ઈ ગણથી ઈ ગણનું જ વિધેય હોય તો ઈ એક એક હોય તો અને તો ઈ વ્યાપ્ત હોય જ મિત્રો ઓકે એટલે એના આધારે આપણે આ રીતે લખશું અહીંયા કે અહીં a બરાબર 1 2 3 અપ ટુ n છે તેથી f ફ્રોમ a થી a પ્રકારના વ્યાપ્ત વિધેયો ની કુલ સંખ્યા બરાબર npn બરાબર n ફેક્ટોરિયલ જો તમને સમજાવું કઈ રીતે n ફેક્ટોરિયલ થાય જો અહીંયા ગણની અંદર n ઘટકો છે આમાં 1 2 3 અપ ટુ n છે અને અહીંયા પણ a થી n નું જ વિધેય છે એટલે અહીંયા પણ n ઘટકો છે 1 2 3 અપ ટુ n હવે કોઈ પણ વિધેય વ્યાપ્ત વિધેય થવા માટે શું શરત છે આપણી કે સમપ્રદેશનો એક પણ ઘટક છે એ તીર મેળવવા વગર રહી જવો જોઈએ નહીં હવે આમાં એટલા જ ઘટક ને આમાં એટલા જ ઘટક છે હવે આની અંદર શું થશે તીર મેળવવા વગર ભલે આડાવડા તીર મેળવે એનો વાંધો નહીં પણ તીર મેળવવા વગર ન રહી જવો જોઈએ એનો મતલબ કે વિધેય જો f છે આ e એક એક નો હોય તો શું થાય અનેક એક હવે અનેક એક નો મતલબ દાખલા તરીકે 1 અને 2 અનેક એક કરવા જાવ એટલે 1 અને 2 બે એકડા એરે જોડાઈ જતા હોય તો બાકીના ઘટકો છે તો આ n ઘટકો અહીંયા હતા અહીંયા હતા આના બે ઘટકો એક ઘટક સાથે જોડાઈ જાય એનો મતલબ કે સમપ્રદેશનો એક ઘટક તો વધવાનો જ છે સમજાય છે મિત્રો કારણ કે આના બે ઘટકો એક ઘટક સાથે જોડાઈ ગયા જો એક ઘટક વધે તો એનો મતલબ કે વ્યાપ્ત થાય નહીં એનો મતલબ કે એક એક હશે તો જ વ્યાપ્ત થશે તો આપણે કહી શકીએ કે એકડો છે એ કેટલી રીતે પ્રતિબિંબ મેળવી શકે સામેથી સામે ઘટકો કેટલા છે તો કે n તો એકડો છે એ n રીતે બગડો છે ઈ એનાથી 1 ઓછા એટલે કે n 1 રીતે તગડો છે ઈ n 2 રીતે પ્રતિબિંબ મેળવી શકે પછી આ રીતે ચાલતા ચાલતા છેલ્લે n n n મો ઘટક હોય ત્યારે આમાં એક જ ઘટક જે હોય તો એનો પ્રતિબિંબ આપે એટલે 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર એટલે n ફેક્ટોરિયલ જ થાય ઓકે આ બધા એનો તમે ગુણાકાર કરો એટલે n n 1 n 2 અપ ટુ 1 સુધીનો ગુણાકાર 1 થી n સુધીનો ગુણાકાર એટલે n ફેક્ટોરિયલ અથવા તો npn એટલે અહીંયા સીધું જ આપણે કહી શકશું કે આમાં ઘટકો કેટલા છે એટલા વ્યાપ્ત વિધેયો થશે જો એક એક વિધેય કીધું હોત તો પણ n ફેક્ટોરિયલ એક એક અને વ્યાપ્ત બંને માટે કીધું હોત તો પણ n ફેક્ટોરિયલ જ થશે મિત્રો ખાસ ધ્યાન રાખજો નોંધી લો ચાલો મિત્રો એના પછી 11માં દાખલા ઉપર આવો s બરાબર abc અને t બરાબર 1 2 3 લો જો મતલબ s અને t બે ગણ આપ્યા છે જેમાં 1 2 3 abc અને આમાં 1 2 3 આપ્યા છે જો અસ્તિત્વ હોય તો નીચે આપેલા વિધેયો f ફ્રોમ s થી t માટે f ઇન્વર્સ થતો હોય f ઇન્વર્સ નું અસ્તિત્વ તો ક્યારે હોય કે જો એ એક એક અને વ્યાપ્ત હોય તો એક એક અને વ્યાપ્ત છે કે નહીં આપણે પહેલા તો વિધેય માટે ચેક કરી દેવાનું અને જો અસ્તિત્વ હોય તો અહીં આપણને f વિધેયમાં ક્રમિક જોડનો ગણ જ આપ્યો છે જો એ એક એક અને વ્યાપ્ત હોય તો f ઇન્વર્સ નું અસ્તિત્વ છે ને f ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો આના ઘટકોને ખાલી બદલાવવાના જો x અને y ની જોડ છે એ અદલ બદલ કરી દેવાની તો આકૃતિમાં અગાઉ પણ આપણે કહ્યું હતું અહીંયા પણ આપણે આકૃતિથી જ બતાવી દીધી કે s
અને આ D તો S માં છે A B C અને આયા છે 1 2 3 તો A છે એ 3 સાથે કનેક્ટેડ છે B છે એ આની સાથે અને C છે એ 1 સાથે તો તમે જોઈ શકો છો કે ગણ S નો દરેક ઘટક છે એ ગણ B T ના અનન્ય ઘટક સાથે જોડાય છે એટલે આમાંય 3 છે અને આમાંય 3 છે એનો મતલબ કે આનો દરેક ઘટક આના એક એક ભિન્ન ઘટકો સાથે જોડાય છે એટલે એક એક છે અને પ્લસ માં આનો એક પણ ઘટક તીર મેળવા વગરનો નથી રહી જતો એનો મતલબ કે એનો વિસ્તાર અને સપ્રદેશ સમાન છે એટલે કે વ્યાપ પણ છે તો આપણે લખશું કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે F એક એક અને વ્યાપ્ત વિધેય છે તેથી F ઇનવર્સ નું અસ્તિત્વ છે ઓકે આકૃતિ દોરશો એટલે તમને સ્પષ્ટ છે આકૃતિ પરથી એવું લખી શકો ઓકે અસ્તિત્વ છે તેથી F ઇનવર્સ બરાબર F ઇનવર્સ હવે F ઇનવર્સ From T to S થી એમ લખો હોય તો F small લખો કે capital લખો બધું સરખું છે T to S ઓકે આ S થી T છે તો T થી S થઈ જશે અને F inverse બરાબર આક્રમિક તો જોડ બદલાઈ ગયા પણ 3A 2B અને 1C આ F inverse નું અહીંયા અસ્તિત્વ છે ચાલો એવી જ રીતે બીજું F આપણને આપ્યું છે S અને T એના માટે આપણે ઘટકો લઈ તો A B C 1 2 3 તો A છે એ 2 સાથે જોડાય છે B છે એ 1 સાથે જોડાય છે અને C પણ 1 સાથે જોડાય છે એનો મતલબ કે આ વિધેયના એક કરતા વધારે ઘટકો છે એ T ના 1 સાથે જોડાય છે B અને C બે 1 સાથે જોડાય છે અને આનો તગડો રહી પણ જાય છે એટલે એક એક કઈ નથી અને વ્યાપ્ત નથી ઓકે B is not equal જુદા જુદા ઘટક લખાય એટલે B અને C બે જુદા જુદા છે એવું આપણે કહેવું પડે B is not equal to C implies f of B બરાબર f of C બરાબર 1 તેથી f એક એક નથી ઓકે વ્યાપ્તાની ચર્ચાની જરૂર નથી આમ તો એક એક અને વ્યાપ્ત બંને નથી પણ બેની ચર્ચા નહીં કરો ખાલી એક એક નથી એટલું કહેશો તો પણ પૂરતું છે F inverse અસ્તિત્વ નથી એના માટે નથી તેથી F ઇન્વર્સ નું અસ્તિત્વ નથી જો અસ્તિત્વ નથી તો પછી એને ઉલટવાની કઈ જરૂર રહેતી નથી મિત્રો તો આ બે મૂકી દો મિત્રો ચાલો મિત્રો ચેપ્ટર પૂરું થાય એની પહેલા વચ્ચે જે એક પીરિયડ નું કામ છે આપણે બાકી એની પહેલા બે મુદ્દાની એક ચર્ચા કરી લઈ જે તમારા માટે સૂત્ર તરીકે યાદ રાખવાના છે મિત્રો ઓકે વિક્રી આધારિત છે યાદ રાખો જો ગણ A માં n ઘટકો હોય start from A cross A થી A પરની વિક્રિયાની કુલ સંખ્યા બરાબર n raised to n square ઓકે હવે જો n raised to n square હવે વિક્રિયા એટલે એક્ચ્યુઅલી વિધેય છે વિક્રિયા છે બીજું કાઈ નથી એટલે વિધેયની સંખ્યા તમને ખબર હોય તો વિક્રિયાની સંખ્યા પણ કુલ કેટલી થાય તમને ખ્યાલ આવી જાય કારણ કે આપણે આ જે a અને આને b કહેતા હતા આપણે વિધેયમાં કહેતા હતા કે f from a થી b અને આમાં ઘટકોની સંખ્યા m અને આમાં ઘટકોની સંખ્યા n લઈ તો આવા કુલ વિધેયોની સંખ્યા તો કે સપ્રદેશના ઘટકોના ઘાતમાં પ્રદેશના ઘટકો એટલે n raised to m થાતું તો અહીંયા પણ એવું થશે a માં n ઘટકો છે એટલે આમાં ઘટકોની સંખ્યા n છે અને આમાં ઘટકો a ક્રોસ a માં ઘટકોની સંખ્યા કેમ થાય તો કે નંબર ઓફ a ક્રોસ a બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a તો n ઇન્ટુ n એટલે કે n સ્ક્વેર ઘટકો થાય એમાં ઓકે
એટલે આમાં n સ્ક્વેર છે તો સપ્રદેશના ઘટકોના ઘાતમાં પ્રદેશના ઘટકો એટલે n ના ઘાતમાં n સ્ક્વેર એટલે વિક્રિયાઓની કુલ સંખ્યા વિધેયોની કુલ સંખ્યા જેટલી થશે એટલે n રેસ્ટ ટુ n સ્ક્વેર એના માટે સૂત્ર થશે દાખલા તરીકે તમને બે કે ત્રણ ઘટકો માટે પૂછ્યું હોય દાખલા તરીકે a બરાબર 1 2 3 તો ગણ a પર ની વિક્રિયાઓની કુલ સંખ્યા બરાબર ખાલી જગ્યા આવું પૂછ્યું છે તમને તો એના માટે તમારે સૂત્ર શું લેશું અહીંયા તો કે n બરાબર 3 તેથી કુલ સંખ્યા બરાબર n રેસ્ટ ટુ n સ્ક્વેર બરાબર 3 રેસ્ટ ટુ 3 સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9 એટલે 3 ની 9 ઘાત જેટલા થશે મિત્રો 3 નો વર્ગ પહેલા કરો 3 નો ઘન નહીં હો પહેલા ઉપર થી નીચે તરફ ઘાત એટલે આ બે 3 નો વર્ગ એટલે 9 એટલે 3 ની 9 ઘાત થશે જો બે ઘટકો લઈશ તો શું થશે દાખલા તરીકે 1 2 લો તો 2 ની 2 ઘાત એટલે 2 ની 4 ઘાત એટલે 16 ઘટકો આપણને મળશે જો બે જ ઘટકો હશે તો એટલે આ વિક્રિયાની સંખ્યા છે હવે આવું છે તમને એવો પ્રશ્ન પણ પૂછવામાં આવે મિત્રો કે સમક્રમી વિક્રિયાની સંખ્યા તો એના માટેનું સૂત્ર પણ નોંધી લ્યો જો ગણ a માં n ઘટકો હોય તો સ્ટાર ફ્રોમ a ક્રોસ a થી a પ્રકારની સમક્રમી વિક્રિયાઓની કુલ સંખ્યા એના માટેનું સૂત્ર છે થોડુંક અલગ છે મિત્રો આ રીતે n રેસ્ટ ટુ તમે એને સિગ્મા n પણ કહી શકો અથવા તો n રેસ્ટ ટુ સિગ્મા n નું સૂત્ર n ઇન્ટુ n પ્લસ 1 બાય 2 પણ કહી શકો અથવા તો n રેસ્ટ આની અંદર n ગુણી દેશો તો n રેસ્ટ ટુ n સ્ક્વેર પ્લસ n બાય 2 આવું સૂત્ર થશે n ના ઘાતમાં n સ્ક્વેર પ્લસ n બાય 2 અથવા તો n ના ઘાતમાં n ઇન્ટુ n પ્લસ 1 બાય 2 ને યાદ રાખવા માટે n રેસ્ટ ટુ સિગ્મા n થશે તો આના માટે એક ઉદાહરણ તમે જુઓ દાખલા તરીકે a બરાબર બે જ ઘટકો લે 1 2 પરની સમક્રમી વિક્રિયાની કુલ સંખ્યા બરાબર હવે n બરાબર અહીંયા 2 છે તો હું લઈશ 2 રેસ્ટ ટુ 2 ઇન્ટુ 2 ને 3 ડિવાઈડ બાય 2 એટલે આ 2 કેન્સલ એટલે 2 નો ઘન બરાબર 8 2 2 કેન્સલ થઈ જશે આ n ઇન્ટુ n પ્લસ 1 બાય 2 અથવા આમાં મૂકશો તો 2 નો વર્ગ 4 અને 2 6 6 ભાગ્યા 2 કરશો તો પણ થશે અથવા તો n ઇન્ટુ n પ્લસ 1 બાય 2 માં મૂકશો તો 2 ઇન્ટુ 2 પ્લસ 1 એટલે 3 બાય 2 2 2 કેન્સલ થશે એટલે 2 ની 3 ઘાત 8 એટલે સમક્રમી વિક્રિયા પૂછ્યું હોય તમને તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે ખાલી વિક્રિયા પૂછ્યું હોય તો n રેસ્ટ ટુ n સ્ક્વેર એટલે બે સૂત્ર યાદ રાખવાના છે કારણ કે જો સૂત્ર યાદ નહીં હોય તો એટ એ ટાઈમ છે તમારાનો ઉપયોગ કરવો અને એની સંખ્યા કેટલી થશે એ જાણવું થોડું મુશ્કેલ બનશે એટલે બે વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે મિત્રો તો આજનો પીરિયડ અહીં સુધી રાખીએ આવતા પીરિયડમાં ફરી પાછા આપણા લાસ્ટ પીરિયડની અંદર જે આપણું ચેપ્ટર પૂરું થશે મિત્રો પણ પ્રેક્ટિસ એમસીક્યુની અને આ બધા દાખલાની ખૂબ જ જરૂરી છે એટલે એમાં જરાય કચાશ રાખવાની નથી મિત્રો આવજો ગુડ બાય